જી હા નમસ્કાર દોસ્તો આઈ હોપ તમે બધા મજામાં હશો મિત્રો તમારી પાસે પાનકાર્ડ નથી તો પાન કાર્ડ તમારા મોબાઈલમાં કેવી રીતે બનાવવું એના વિશે વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો તમે બધા જાણતા હશો કે બેન્કમાંથી તમારે જો પચાસ હજાર રૂપિયા કે નહીં એનાથી વધારે રકમ ઉપાડવી હોય તો બેન્કમાં પાન કાર્ડ આપવું પડે છે અને ફરજિયાત છે મિત્રો પાન કાર્ડ વગર તમે એનાથી વધારે રકમ નહીં ઉપાડી શકો અને કેવાયસી તમારું કોઈ પણ એકાઉન્ટ કરાવવું હોય બેંકની અંદર તો પણ પાન કાર્ડ આપવું ફરજિયાત છે સાથે સાથે તમે એ પણ જાણતા હશો કે બેંકની અંદર આધાર કાર્ડ અને પાન કાર્ડનું સીડિંગ હશે તો તમે જે તમારા જે ઇન્કમટેક્સની અંદર રિટર્ન ભરો છો એમાં પણ ઇઝીલી થઈ જાય છે અને તમારે એમાં અટેચમેન્ટ કરવું પડતું નથી અને સાથે સાથે મિત્રો તમે એ પણ જાણતા હશો કે મોબાઈલમાંથી તમે ઇઝીલી તમારી જોડે જો આધાર કાર્ડ છે તો તમે પાન કાર્ડ એનાથી મેળવી શકો છો તાજેતરમાં જ આપણા નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારામને જે જણાવ્યું હતું કે ઇન્સ્ટન્ટ આધાર કાર્ડથી તમે પાન કાર્ડ મેળવી શકો છો એટલે કે તમારી જોડે જો આધાર કાર્ડ છે તો તમે ઇઝીલી પાન કાર્ડ મેળવી શકો છો મિત્રો અગાઉ જે પાન ની જે સિસ્ટમ હતી જે ઓનલાઈન પોર્ટલ પર તમે એપ્લાય કરતા હતા અને જે ઓફલાઈન પણ ડોક્યુમેન્ટ આપીને તમે પાન કાર્ડ કઢાવતા હતા એમાં ઘણો બધો સમય થઈ જતો હતો અને તમે જાણતા હશો અને પોસ્ટના માધ્યમથી તમારા ઘરે તમને મળતા એ પાન કાર્ડનો લગભગ સમય એક મહિનો કે તેનાથી વધારે સમય લઈ લેતો હતો મિત્રો જે ઇન્સ્ટન્ટ પાન કાર્ડ જે પોર્ટલમાં શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો એ આપણે મેળવીએ પાન કાર્ડ કઈ રીતે કાઢવું આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા વિડીયોમાં ચર્ચા કરીશું અને તમને સ્ટેપ બાય સ્ટેપ પોપઅપ પણ બતાવશું મિત્રો આ ટ્યુટલ વિડીયામાં તમે જોઈ શકો છો ઇન્કમ ટેક્સની જે ઓફિશિયલી સાઇટ છે એ તમારે ગૂગલમાં જઈ અને સર્ચ કરવાનું રહેશે એ ફાઇલિંગ મિત્રો એટલું કરશો એટલે અહીંયા ઇન્કમ ટેક્સની જે ઓફિશિયલી સાઇટ છે એ અહીંયા ઓપન થઈ ગઈ છે તો મિત્રો એના ઉપર ક્લિક કરવાની રહેશે એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જે ઓફિશિયલી સાઇટ છે એ સાઇટ તો ખુલી છે પણ જે તમને અહીંયા જે આ બોર્ડ દેખાય છે જે પોપઅપ ખુલ્યું છે એને પહેલાં રિમૂવ કરવું પડશે તો મિત્રો પહેલાં આપણે અહીંયા જે થ્રી ડોટ દેખાય છે ટોપમાં એના ઉપર ક્લિક કરશું ત્યાંથી અહીંયા તમે જોઈ શકો છો કે ડેસ્કોપ સાઇટ તો એના ઉપર ક્લિક કરશું એટલે મિત્રો જે તમે કોમ્પ્યુટરમાં તમે ઉપયોગ કરતા હો ને લેપટોપમાં એવી રીતે અહીંયા આખી સાઇટ ખોલી જશે અને આ પોપઅપ જે ચાલુ છે એને પહેલાં કેન્સલ કરીશું મિત્રો અહીંયા તમે કેન્સલનો ઓપ્શન જોઈ શકો છો એના ઉપર ક્લિક કરશું એટલે સરસ મજાનું જે ઇન્કમ ટેક્સનું ઓફિશિયલી વેબસાઇટ છે એ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આ ઓફિશિયલી વેબસાઇટ છે એની અંદર ઘણા બધા પ્રકારની સુવિધા આપેલી છે અને જો તમારે ઇન્સ્ટન્ટ પાન કાર્ડ કઢાવવું હોય આધાર કાર્ડ થ્રુ તો એનો પણ અહીંયા ઓપ્શન આપેલો છે તમે જોઈ શકો છો તો મિત્રો એના ઉપર આપણે ક્લિક કરીશું હાલમાં આપણે પાન કાર્ડની જરૂર છે તો પાન કાર્ડ માટે અહીંયા ક્લિક કરીશું મિત્રો તમે અહીંયા ચાર ફોટોગ્રાફ્સ જોઈ શકો છો આ એક ઇઝી એન્ડ પેપરલેસ પ્રોસેસ છે એટલે કે મિત્રો તમારે જે ઓફલાઇન જે ડોક્યુમેન્ટ આપવા પડતા હતા પહેલાં એ અત્યારે આપવા નહીં પડે તમે ઇઝીલી તમારા મોબાઈલમાંથી જે આધાર કાર્ડ નંબર નાખશો એટલે તમે વિધિન ટેન મિનિટમાં તમારી જોડે જે મોબાઈલ હશે જે આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે અને ઓટીપીના માધ્યમથી તમે ઇઝીલી તમારા એડ્રેસ પ્રમાણે આધાર કાર્ડના એડ્રેસ પ્રમાણે પાન કાર્ડ બનાવી શકશો મિત્રો અહીંયા જોઈ શકો છો ગેટ પાન વિદિન ટેન મિનિટ્સ એન્ડ થર્ડ વન

એનું એટલું જ વેલ્યુ છે જે તમે આ મોબાઈલથી તમારા મોબાઈલથી આધાર કાર્ડ દ્વારા મોબાઈલ પ્રિન્ટ આઉટ જે ઈ પેપરલેસની પ્રક્રિયાના આધારે તમે પાન કાર્ડ બનાવો છો એ એટલું જ મહત્ત્વ છે જે ફિઝિકલી પાન કાર્ડ છે એટલું તો મિત્રો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ગેટ ન્યૂ પાન એન્ડ ચેક સ્ટેટસ એન્ડ ડાઉનલોડ પાન મિત્રો તમારી જોડે જો પાન કાર્ડ હોય તો તમારે અહીંયા તમારો સ્ટેટસ ચેક કરવા એન્ડ પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીંયા ઓપ્શનમાં ટીક કરવાનું રહેશે અને મિત્રો તમારી પાસે પાન કાર્ડ નથી તો ગેટ ન્યૂ પાન ઉપર અહીંયા ક્લિક કરવાની રહેશે મિત્રો આ ક્લિક કરશો ત્યારબાદ અહીંયા અલગ અલગ ઓપ્શન્સ ખલે છે અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો એન્ટર આધાર નંબર નેક્સ્ટ વન છે વેલિડ વેલિડેટ ઓટીપી લા થર્ડ વન વેલિડેટ આધાર ડિટેલ અને વેલિડેટ ઈમેલ આઈડી એન્ડ ગેટ ફાઇન મિત્રો ઈમેલ નાખવું એ ઓપ્શનલ છે તમે નહીં નાખો તો ચાલશે તો પહેલાં મિત્રો અહીંયા તમારે આધાર કાર્ડ નાખવાનું રહેશે તમારો આધાર કાર્ડ જે છે એનો જે નંબર છે અહીંયા નંબર નાખવાનો રહેશે નંબર નાખ્યા બાદ અહીંયા જે ઓટીપી તમને દેખ સોરી કેપચા કોડ દેખાય છે એ કેપ્ચા કોડ અહીંયા નાખવાનું રહેશે મિત્રો કેપચા કોડ નાખ્યા બાદ તમારે આજે અહીંયા ક્લિક કરવાની રહેશે રાઈટ ક્લિક આપીને પરમિશન આપવાની રહેશે આઈ કન્ફર્મ ડેટ અહીંયા વિવિધ ઓપ્શનો છે આઈ હેવ નેવર બીન અલોટેડ અ પરમાનેટ એકાઉન્ટ નંબર તમારી જોડે જો પર પાન કાર્ડ નથી તો તમે અહીંયા ક્લિક કરો માય મોબાઈલ નંબર લિંક વિથ આધાર કાર્ડ નંબર મિત્રો આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હશે તો એમાં ઓટીપી જશે તો એના આધારે તમારે નેક્સ્ટ ઓટીપી પણ નાખવો પડશે અને નેક્સ્ટ માય કમ્પ્લેટેડ ડેટ ઓફ બર્થ ડીડીએમએમ વાય વાય ઇઝ અવેલેબલ ઓન આધાર નંબર આધાર કાર્ડ મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે કે તમારો જે આધાર કાર્ડ નંબર છે તો એના ઉપર જે આધાર કાર્ડમાં જે તમારે જન્મ તારીખ લખેલી હોય છે એ તારીખમાં છે મતલબ જીરો એક તારીખ હોય પહેલો મહિનો હોય અને તમે જન્મ્યા હો ઓગણીસો નેવુંમાં તો મિત્રો આવું જો લખેલું હોય તો અહીંયા વેલિડ છે અને અધરવાઈઝ તમારે ફક્ત વરસ લખેલા હોય આધાર કાર્ડમાં તો તમારે પહેલાં એ અપડેટ કરવાનું રહેશે એની અંદર તમારે જે મહિનો છે જન્મ તારીખનો એ અને તારીખ પણ એડ કરવાની રહેશે અને અહીંયા મિત્રો ચોથા નંબરનો જે ઓપ્શન છે આઈ એમ નોટ માઇનોર એઝ ઓન એપ્લિક એપ્લિકેશન ડેટ ઓફ પરમાનન્ટ એકાઉન્ટ નંબર મિત્રો માઇનોર ના હોવા જોઈએ મતલબ તમારી જે ઉંમર છે અઢાર વર્ષ કરતાં વધારે હોવી જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો આઈ હેવ રીડ ધ ટર્મ એન્ડ કન્ડિશન મિત્રો વધારે તમારે માહિતી વાંચવી હોય તો તમે અહીંયા જોઈ શકો છો ટર્ન એન્ડ કંડિશન અધરવાઇઝ આના સિવાયની કદાચ ટર્ન એન્ડ કન્ડિશન અહીંયા આપેલી હશે તો એ પણ તમે વાંચી શકો છો મિત્રો તમે આધાર કાર્ડની અહીંયા ડિટેલ નાખશો આધાર કાર્ડ નંબર ત્યારબાદ કેપચા કોડ ત્યારબાદ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ જનરેટ આધાર ઓટીપી ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ છે આધાર કાર્ડ સાથે એમાં ઓટીપી જશે ઓટીપી નાખવાનું રહેશે ત્યારબાદની આપણે પ્રક્રિયા જોઈએ ત્યાં સુધી હું અહીંયા આધાર કાર્ડ નંબર નાખી અને નેક્સ્ટ પ્રોસીજર કરું છું મિત્રો તો તમે પણ એટલું કરી લો જી મિત્રો તમે વેલિડ ઓટીપી તમારામાં નાખશો અહીંયા તમે ઓપ્શન જોતા હતા એમાં ઓટીપી નાખશો એટલે મિત્રો એ ઓપ્શનની પૂર્તતા થઈ જશે અહીંયા એક ઓપ્શનની પૂર્તતા થઈ ગઈ છે એન્ટર આધાર નંબર વેલિડ ઓટીપી એન્ડ વેલિડ આધાર ડિટેલ આધાર ડિટેલ છે તમારી એ મિત્રો અહીંયા ચેક કરવાની રહેશે મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ છીએ બરોબર છે બધી અને અહીંયા મિત્રો પિનકોડ પણ લખેલો છે ત્યારબાદ મી મિત્રો અહીંયા એક્સેપ્ટ કરવાનું રહેશે એક્સેપ્ટ કર્યા બાદ સબમિટ પાન રિક્વેસ્ટ અહીંયા મિત્રો ક્લિક કરશો એટલે તમારી પાન રિક્વેસ્ટ છે એ સબમિટ થશે મિત્રો સબમિટ થશે એટલે અહીંયા તમે જોઈ શકો છો ગેટ પાન મિત્રો તમારો પાન કાર્ડ આવી ગયો છે તમે પાન કાર્ડ માટે અહીંયા જોઈ શકો છો અહીંયા લખેલું છે થેન્ક યુ વી આર વેલિડિટ યોર ડિટેલ એકનોલેજમેન્ટ નંબર ફોર ધી પેન રિક્વેસ્ટ અહીંયા નંબર પણ આવી ગયો છે મિત્રો એના આધારે તમે પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને પાન કાર્ડનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો તો મિત્રો અહીંયા આપણે પહેલાં પાન કાર્ડ જોઈ લઈએ પાન કાર્ડનું જે સ્ટેટ આ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સાથે સાથે પાન કાર્ડ જે એલોટમેન્ટ થયું છે એની ચેક સ્ટેટસ છે એ પણ તમે ઇઝીલી અહીંયા જોઈ શકો છો તો મિત્રો અહીંયા ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આધાર નંબર નાખી અને તમારું જે વેલિડ ઓટીપી આવે છે એ ઓટીપી નાખવાનું રહેશે ત્યારબાદ અહીંયા ડાઉનલોડ તમારું જે પાન કાર્ડ છે એ તમારું પાન કાર્ડ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો મિત્રો હવે જોઈ લઈએ પાન કાર્ડ ડાઉનલોડ કરીને જે હમણાં આપણે એપ્લાય કર્યું છે એ પાન કાર્ડ બન્યું કે નહીં તો મિત્રો પહેલાં હું આધાર કાર્ડ નંબર નાખી દઉં છું ત્યારબાદ કેપચા કોડ નાખી દઉં છું અહીંયા અને ત્યારબાદ સિલેક્ટ કરું છું સિલેક્ટ કરીશ એટલે જે આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના ઉપર અહીંયા વન ટાઈમ પાસવર્ડ જશે એટલે કે ઓટીપી એ ઓટીપી નાખીશ એટલે સીધો જ તમારા મોબાઈલની અંદર તમારો પાન કાર્ડ જે છે એ ડાઉનલોડ થઈ થઈ જશે મિત્રો જોઈ લઈએ આ પણ સંપૂર્ણ પ્રોસિજર મિત્રો જે નેક્સ્ટ પ્રોસિજર હતી જે તમારા પાન કાર્ડ એપ્લાય થયા બાદ તમારો આધાર કાર્ડ નંબર નાખો અને તમારો પાન કાર્ડ બન્યું કે નહીં એનું ચેક સ્ટેટસ માટેની એ મિત્રો અહીંયા પૂરી થાય છે પહેલાં અહીંયા આપણે આધાર કાર્ડની ડિટેલ નાખી દીધી ત્યારબાદ એની અંદર ઓટીપી પાસવર્ડ આવ્યો એ પણ નાખી દીધો અને હવે ફાઇનલી જે છે પાન કાર્ડ અલોટમેન્ટ થઈ ગયું છે સક્સેસફુલી તમે અહીંયા મેસેજ પણ જોઈ શકો છો સ્ક્રીન ઉપર પોપઅપ ઓન છે અને તમારું આધાર કાર્ડ જે નંબર હતો એ પણ અહીંયા વેલિડ છે અને સાથે સાથે હવે ડાઉનલોડ પાન કાર્ડ છે એ પાન કાર્ડ કરી નાખ્યા બાદ તમારું જે પાન કાર્ડ છે પાન કાર્ડની જે ફાઇલ છે એ પ્રોટેક્ટેડ પાસવર્ડમાં હશે એટલે કે તમારું જે પાન કાર્ડની પીડીએફ ફાઇલ હશે ને એની અંદર તમારે જે પાસવર્ડ હશે એ રેન્ડમલી નહીં હોય તમારી જે ડેટ ઓફ બર્થ હશે સિલેક્ટેડ ડેટ ઓફ બર્થ તમારી હશે એના પ્રમાણે અહીંયા હશે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે તમારું જે પીડીએફ પાન કાર્ડની જે ખલે છે એમાં પાસવર્ડ શું હશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ડીડી એટલે કે ડેટ એમ એટલે કે મંથ એન્ડ વાય વાય એટલે કે યર તમારી જન્મ તારીખ જે હોય એ પ્રમાણે અહીંયા લખવાની છે કેવી રીતે લખવાની છે તમે અહીંયા જોઈ શકો છો જો તમારી જન્મ તારીખ અગિયાર બે ઓગણીસો નેવું છે તો તમારે લખવાનું છે અગિયાર ઝીરો ટુ વન નાઇન નાઇન ઝીરો એટલે કે અગિયાર ઝીરો બે ઓગણીસ નેવું એવી રીતે તમારે લખવાની છે ત્યારબાદ જ તમારું જે પાન કાર્ડ જે ડાઉનલોડ થયું છે એ ખલશે એ પ્રોટેક્ટેડ ફાઇલ હોવાથી તમારે આ નાખવું ફરજિયાત છે તો મિત્રો જોઈ લઈએ આ ડાઉનલોડ જે આપણું પાનકાર્ડ થઈ ગયું છે એની અંદર આપણે પ્રોટેક્ટેડ પાસવર્ડ નાખી અને ઓપન કરીએ કેવી સ્ક્રીન પોપ અપ થાય છે જોઈ લઈએ મિત્રો અહીંયા ડાઉનલોડ પાન કાર્ડ થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ધીસ ફાઇલ ઇઝ પ્રોટેક્ટેડ એટલે અહીંયા પાસવર્ડ મારવાનો છે અહીંયા પાસવર્ડ તમે એડ કરશો એટલે તમારું જે પાન કાર્ડ છે એ ઓફિશિયલી ખલી જશે તો મિત્રો જોઈ લઈએ પાસવર્ડ નાખીને મિત્રો તમે જોઈ શકો છો તમે જે પ્રોટેક્ટેડ ફાઇલ હતી એની અંદર તમારી જન્મ તારીખનો પાસવર્ડ નાખશો એટલે અહીંયા સ્ક્રીન ઉપર તમારું જે પાન કાર્ડ જે છે ભારત સરકાર દ્વારા જે એપ્લાય કરવામાં આવે છે એ ઓફિશિયલી બની ગયો છે મિત્રો આ તમે જોઈ શકો છો એનો બેક વ્યૂ પાન કાર્ડનો અને આ મિત્રો જે છે એનું ફર્સ્ટ વ્યૂ છે એ તમે જોઈ શકો છો કે તમારું પાન કાર્ડ બની ગયું છે મિત્રો આઈ હોપ તમને વિડીયામાં કંઈક જાણવા મળ્યું હશે કંઈક નવું શીખ્યા હશો અને તમારા મોબાઈલની અંદર તમારું પાન કાર્ડ કઈ રીતે બનાવવું એ પણ આમાં જાણવા મળ્યું હશે મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો અને મિત્રો સાથે સાથે જણાવી દઉં કે તમે જે પાન કાર્ડ ઓફલાઈન કઢાવો છો ફિઝિકલી એ એટલો જ વેલિડ છે જે આ જે તમે ડિજિટલ પાન કાર્ડ જોઈ શકો છો એ પણ એટલો જ વેલિડ છે જે ઓલો પાન કાર્ડ તમે ઘટાવતા હતા તો મિત્રો આ જે પાન કાર્ડ છે એની અંદર અહીંયા નંબર તમે જોઈ શકો છો આ નંબર જે છે એ નંબરના આધારે તમે એનો ઉપયોગ કરી શકો છો આઈ હોપ તમે આ વિડીયો પૂરેપૂરો જોયો હશે અને અન્ડરસ્ટેન્ડ થઈ હશે જો કોઈ તમને ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં શેર કરી શકો છો હું મેક્સિમમ પ્રયત્ન કરીશ કે તમને પ્રોપર જવાબ મળી રહે તો ફરી એક નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો જય જવાન જય કિસાન